સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ ખાતે રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કાફલો સાથે પ્રાંતિજ તલોદ ખાતે સિરામિક ફેક્ટરીઓ સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. હિંમતનગરના ગાંભોયના ડુંડરના ભાવપુરની 14 માસની બાળકી સાથે પરપ્રાંતી યુવક દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મના પડઘા હજુ શાંત પડ્યા નથી, જેને લઈને ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતી શ્રમિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેને લઈને પ્રાંતિજ તલોદ ખાતે પણ ગાંધીનગર રેન્જ સહિતની પોલીસ કાફલા દ્વારા પ્રાંતિજ તલોદ ખાતે આવેલા સિરામિક ઝોન સહિતના વિસ્તારોમાં રાત્રિના સમયે ફ્લેગ માર્ચ કરી ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોને તાત્કાલિક પોલીસ સહાય માટે જિલ્લા પોલીસ સહિત નજીકના પોલીસ સ્ટેશનના હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા છે. અત્યારે હિંમતનગરમાં હિંમતનગર SP અને અમારા બધા સ્ટાફ સાથે અમે ફ્લેગ માર્ચ કરી અને ફેક્ટરીઓની મુલાકાત લીધી. અહીંયા ફેક્ટરીઓમાં મોટાભાગના વર્કરો ચાલુ જ છે અને જે અત્યારે મીડિયામાં ચાલે છે કે પરપ્રાંતિઓ સ્થળાંતર કરી ગયા, પણ અહીંયા ગ્રાઉન્ડ ઉપર અમે ઘણી ફેક્ટરીની મુલાકાત લીધી. બધા જ વર્કરો ચાલુ છે અને અમે બધાને એશ્યોરન્સ આપ્યું છે કે કોઈએ જવાની જરૂર નથી. પોલીસના નંબર લોકલ પોલીસ સ્ટેશનના અને PI સાહેબના નંબર એમને આપી દીધેલા છે કે જ્યારે પણ કંઈ હુમલા જેવું લાગે, અસલામતી લાગે તો તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવી તો અમારી ટીમ પહોંચી જશે. અહીંયા અલગ અલગ પોકેટ ઉપર અમે પોલીસ મૂકી દીધી છે. હોમગાર્ડ, GRD અને SRP પૂરતી સંખ્યામાં ફાળવાયેલ છે જેથી કોઈ અનિચ્છનીય ન બનાવ બને. સંજય રાવલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ.